अबड़ासा शैक्षणिक महासंघ द्वारा प्रांत कचेरी में प्रांत अधिकारी ने अबड़ासाना शिक्षकों ने आवेल रजूआत मुजब बीएलओ ની કામગીરી માંથી મુક્તિ આપવા બાબતે રજૂઆત કરવામાં આવી। અબડાસામાં હોય કે કચ્છમાં 50% નું મેકમ રહ્યું છે ત્યારે શિક્ષણ અમારું જે શૈક્ષિક મહાસંઘ છે યુનિયન છે એ રાષ્ટ્રવાદી વિચારધારાને વળેલો હોય છે। શિક્ષણને ક્યાં શાળામાં सर्वे करवा अने एक तो शिक्षकों की घट है जेना शिक्षण अमने बीएलओ में मुक्ति आप बीजू के सीआरसीओ ने चार सीआरसीओ ने बीएलओ तरीके जवाबदारी दी एमने बीएलओ में मुक्त करो अने वधारे पड़ती एना कोई बीजी सरकार कोई केडर में बीजी एनी भर्ती थती हो करो पण अमारे हवे थी बीआरसी कोई कोई बीएलओ खरेखर कामगीरी में जरा गुणों उतरे शैक्षणिक कार्य में तो एना पर नोटिस भड़का जेना रजूआत शिक्षकों क्या जाए यूनियन पास आए अने अमारी पर एक फरज बने कि अमने आज मंथन करता एवं जाणवा मळ्युं राज्य लेवले कि बीएलओ एक शिक्षण में अड़चण रूप है माटे बीएलओ में मुक्ति आपे। शैक्षिक महासंघ थे द्वारा शिक्षकों ने मोटा पाये बदली थे बाद શિક્ષણની કામગીરીમાં ભારણ વધ્યું હોય એ બદલની રજૂઆત કરી છે અને બીએલઓમાંથી મુક્તિ આપવામાં આવે એ પ્રકારની રજૂઆત કરી છે। પરંતુ મેં સમયાંતરે જે પ્રમાણે નિયમ અનુસાર રજૂ કરવાની થતી હોય છે અમે કરતા રહીશું। હાલમાં જે આપણે હાઉસ ટુ હાઉસની જે કામગીરી ચાલુ છે જેમાં બીએલઓ દરેક ઘરે જઈ અને તમામ મતદારોનું એક વેરિફિકેશન કરે છે, કોઈ એબસેન્ટ હોય, ગેરહાજર હોય, શિફ્ટેડ હોય, મૃત્યુ પામ્યા હોય અથવા તો કોઈ 18-19 વર્ષના જે નવા પ્રોસ્પેક્ટિવ મતદારો જે મતદાર યાદીમાં આવી શકતા હોય તે પ્રકારની કામગીરી હાલ ચાલુમાં હોય। આપણે હાઉસ ટુ હાઉસની કામગીરી પૂર્ણ થયા બાદ આમની જે રજૂઆતો હશે અને જે વ્યાજબી રજૂઆતો હશે જ્યાં કોઈની પાસે શૈક્ષણિક કામગીરી ઉપરાંત વહીવટી કામગીરી તેમજ ઘણા સમયથી તે લોકો ચાલુ હોય તેવામાં ચોક્કસપણે અમે રેશનલાઇઝ કરી વિચારીશું। એવી પરિસ્થિતિમાં અમે ચોક્કસ હાઉસ ટુ હાઉસ પૂર્ણ થયા બાદ અમે વિચારણા કરી લઈશું જે કે પોલિસી વિશે એક નીતિ નિયમ બાબત હોય।